तारीख 7/9/2022 અને બુધવાર આજના મહત્વના અને ઉપયોગી ખેડૂત સમાચાર જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર સૌથી મોટી અપડેટ સામે આવી છે અને સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે જે જાહેરાત અંતર્ગત ગુજરાતના ખેડૂતોને 15000 રૂપિયાની સહાય મળશે સમાચારને વિગતવાર જોઈએ એ પહેલા હજુ સુધી જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રો ને ખાસ વિનંતી કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી દરરોજના મહત્વના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે સૌથી પહેલી જાહેરાતની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એટલે કે ખેડૂતોના હિતલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર ખેડૂતોના ખેતપાકોના રક્ષણ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે એટલે કે જે પણ ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે સોલાર ફેન્સિંગ બનાવવા માંગે છે તેના માટે સોલાર પાવર યુનિટ અને કીટ ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જેની અંદર ફોર્મ ભરવા માટે 10 સપ્ટેમ્બરથી 1 મહિના સુધી ઓનલાઈન અરજી કરી શકાશે એટલે કે જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેવા ખેડૂત મિત્રો 10 સપ્ટેમ્બરથી આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે અને 1 મહિના સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે આ સહાય મુજબ ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 15000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે એટલે કે જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેશે તેવા ખેડૂત મિત્રોને કુલ ખર્ચના 50% અથવા તો 15000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તેટલી ખાતા દીઠ સહાય આપવામાં આવશે ત્યારબાદ બીજી મહત્વની અપડેટની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર 2000 રૂપિયાના 12મા હપ્તા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની ટ્રાન્સફર માટેની રિક્વેસ્ટ એટલે કે RFT પર હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે મતલબ કે રાજ્ય સરકાર તરફથી નાણાં ટ્રાન્સફર કરવા માટેની રિક્વેસ્ટ મોકલી દેવામાં આવી છે જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રો પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર પોતાનું સ્ટેટસ ચેક કરી શકે છે અને સ્ટેટસની અંદર 12મા હપ્તામાં RFT લખેલું આવે છે તેવા ખેડૂત મિત્રોના ખાતામાં 2000 રૂપિયાનો 12મો હપ્તો જલ્દી જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને હજુ સુધી ગુજરાતના મોટા ભાગના ખેડૂતોએ EKYC નથી કરાવ્યું તેના કારણે 2000 રૂપિયાનો 12મો હપ્તો આવવામાં વિલંબ થઈ રહ્યો છે તો જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રો પોતાના પીએમ કિસાન એકાઉન્ટમાં જઈ અને પોતાનું સ્ટેટસ ચેક કરી શકે છે અને સ્ટેટસની અંદર જો RFT લખેલું આવે છે તેવા ખેડૂત મિત્રોના ખાતાની અંદર જલ્દીથી 2000 રૂપિયાનો 12મો હપ્તો ટ્રાન્સફર થઈ જશે અને હજુ સુધી જે પણ ખેડૂત મિત્રોએ પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર EKYC નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો હજુ સુધી પીએમ કિસાન એકાઉન્ટની અંદર EKYC કરાવી શકે છે અને સરકાર દ્વારા ખેડૂતો માટે જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો ખેડૂતો માટે જો કોઈ નવી યોજના આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર